દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સુમુલ ડેરીએ ગોકુળ આઠમના દિવસે દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધના કિલો ફેટ ભાવ 740 રૂપિયા હતા, જે હવે 750 કરવામાં આવ્યા છે. જ્યારે ગાયના દૂધના કિલો ફેટ ભાવ 725 હતા, જે હવે 735 કરવામાં આવ્યા છે. તમામ ભાવ 21 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. ભાવ વધતા સુરત અને તાપી જિલ્લાના 2,50,000 પશુપાલકોને ફાયદો થશે. ત્યારે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે પશુપાલકોને ગોકુળ આઠમના દિવસે ભેટ આપતા પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી તરફથી પશુપાલકોને કિલો દીઠ 10 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભેંસના દૂધમાં જે 740 રૂપિયા હતા, એ 10 રૂપિયા વધારીને 750 રૂપિયા કરવામાં આવ્યા છે. સાથે ગાયમાં 725 રૂપિયા હતા, એ વધારીને 735 કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળમાં કહી શકાય એ રીતનો વધારો છે. આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં અને ખાસ કરી નિયામક મંડળે 2,50,000 જેટલા સુરત અને તાપી પશુપાલકો માટે એક આનંદના સમાચાર આપ્યા છે. ખાસ કરીને જે રીતે સૂકા ઘાસચારાના ભાવ વધી રહ્યા છે, પશુ દાણના ભાવ વધી રહ્યા છે અને આ પશુપાલક ટકી શકે એ દિશાના પ્રયત્ન અંતર્ગત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને આગામી દિવસોમાં કિલો ફજા 10 રૂપિયા વધવાને કારણે પશુપાલકોમાં આનંદ છે.